धोरण त्रण विषय कलशो पाठ आठ कीड़ी हती के हती हसे भाग त्रण अपने भाग एक मां वार्ता जोई वित जोयो के जर्नी साथे दोस्ती अने भाग बेनी अंदर अपने एंजेल विभागेल नी वार्ता जोई। ए वार्ता अधूरी छे तो अपने आगळ जोईए। भाग नंबर त्रण मां अपने आगळ वार्ता जोईए। एक बार चंदु हर्यो एक बार टीकू हरी। अबे थोड़ू पानी पी ने पछी लोको बन्ने जन रमवा लाग्या अने चंदुए बुद्धि वापरी अने मोटा मोटा गोल पत्थरो होय एनी एमा पूछ अने मो संको कान संकोरी ने देसी गयो। चंदु माथी जाने कोई पत्थरो ज पड्यो होय ए रीतना जोयो। अबे टीकू बेन ने ता ने टीकू बेन के छे एन गेन दीवा गेन એમ કે ચંદુ બરાબર સમજાઈ જશે એમ કે હવે તારી પૂછડી કે દેખાવી જોઈએ નહીં। હવે ભાગ ત્રણ ની અંદર જોઈએ આપણે ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો। અરે એ તો ચંદુ હતો જુઓ આ ટીકુ જે પથ્થર ટીકુ દાળ આપતી હતી ને ટીકુ દાળ આપે એટલે જે પથ્થર પર તે ઊભી ટીકુ જે પથ્થર પર એમ કે ટીકુએ આંખો ખોલી અરીતા ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો। ટીકુએ આંખો ખોલી અને બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું એની પૂંછડી દેખાતી ન હતી। ચંદુ તો શું એની પૂંછડી પણ દેખાતી ન હતી। ટીકુએ તો એક મસ્ત મોટો પથરા પર ચડીને પણ જોયું એને શું કીધું ટીકુએ એક મોટા પથરા ઉપર ચડીને પણ જોયું પણ ચંદુ હતી ક્યાંય ન મળે। ટીકુ કહે છે કે ચંદુ હતી ક્યાંય મળે નહીં। થાકીને તે પથ્થર ઉપરથી નીચે ઉતરી આખરે થાકી ગઈ ટીકુ એટલે પથ્થર ઉપરથી નીચે ઉતરી। આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે શું કહે છે ટીકુ આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે દેખાતો કેમ નથી એ શું કહે છે ટીકુ સંતાયો ક્યાં હશે કેમ દેખાતો નથી। ટીકુ જે પથ્થર ઉપર ચડેલી તે પથ્થર ઊભો થયો। ટીકુ જે પથ્થર ઉપર ચડેલી ને તે પથ્થર ઊભો થયો। અરે એ તો ચંદુ હતો શું કહે છે અરે એ તો ચંદુ હતો એને એવું કે પથ્થર છે તો એ પથ્થર ઉપર ચડી હતી પણ એ શું જે પથ્થર જેવો જ થઈને સંકોરી બેસી ગયો એટલે ઘણી મોટો પથ્થર જ હોય તો ટીકુ જે પથ્થર ઉપર ચડેલી એ તો કોણ હતું ચંદુ હતો તે જોર જોરથી બૂમો પાડવા એ તો ચંદુ હતો તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો એ શું કહે છે ચંદુ હું જીતી ગયો હું જીતી ગયો સારું સારું ટીકુ શું કહે છે સારું સારું કઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આંખો બંધ કર એ શું કહે છે હવે મારો વારો છે સંતાવાનો તું આંખો બંધ કર। ટીકુએ અક્કલ વાપરી ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ। હવે ટીકુએ કેવી અક્કલ વાપરી કે ચંદુના કાનની પાછળ એ સંતાઈ ગઈ ચંદુના કાનની પાછળ સંતાઈ ગઈ। ચંદુની ચામડી જાડી હતી ની ચામડી કેવી હોય જાડી જ હોય ને તેની ચામડી જાડી એટલે ખબર પણ ન પડી ચંદુને ખબર પણ ન પડી કે આવી રીતના મારી પાછળ આવી રીતના મારા કાનની પાછળ ટીકુ સંતાઈ છે એને ખબર પણ ન પડી। ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી ચંદુએ દાળ આપ્યો એમ ઘેર દીવા ઘેર રીતના કર્યો અને પછી એક બે ત્રણ ચાર રીતના બોલ્યા દસ સુધી બોલ્યા અને પછી આંખો ખોલી તો એમ ટીકુ કહે ટીકુને ખૂબ શોધી ચંદુએ ટીકુને ખૂબ શોધી પણ ક્યાંય ટીકુ દેખાય નહીં। આ જળની ઉપર જોયું કે જળની ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ચંદુએ શું કર્યું આંખો ઝીણી કરીને જોયું। ટીકુડી તું દેખાતી કેમ નથી ચંદુ શું કહે છે ટીકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો એ શું કહે છે ટીકુડી તું કેમ દેખાતી નથી હું તો હાર્યો તું જીતી ગઈ એ શું કહે છે ટીકુડી તું દેખાતી કેમ નથી હું
થી ગઈ ટીકુબાઈ બહાર બહાર આવ હવે શું કહે છે ચંદુને ટીકુબાઈ એમ કે બહાર આવ હવે એક વાર તું જીતી એક વાર હું જીત્યો ટીકુડી ચંદુ કહે છે એક વાર હું જીત્યો એક વાર તું જીતી એમ કે ટીકુડી એક વાર હું હારી ગયો એક વાર તું હાર્યો એક વાર હું હારી ગયો એક વાર તું હાર્યો હું જીતી ગઈ હું જીતી ગઈ પાછી શું કહે છે હું જીતી ગઈ આ રહી હું તારા કાનની પાછળ તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું ટીકુ કહે છે કે હું તો તારા કાનની પાછળ સંતાઈ ગઈ છું તને ખબર પણ ન પડી કે હું તારા પર ચડી અને સંતાઈ એમ કરીને ભી કરીને હસવા લાગી તો આપણને આ કેટલી સરસ મજાની વાર્તા છે ને જે ટીકુડી એમ કે કેવી અવિંદા કાનની પાછળ સંતાઈ એ તો ઠીક છે પણ જળ જળ રમ્યા શું કે છે એ તો ઠીક છે પણ જળ જળ રમ્યા હોત તો હું જીતી જાત એ શું કે છે જળ જળ રમ્યા હોત તો ટીકુ કે છે કે જળ જળ રમ્યા હોત તો હું જીતી જાત જે સૌથી મોટું જળ પાડી આપે તે જીતે હા 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 ચંદુ શું કે છે જળ પર ચડવા તો કીડી ફટાફટ ચડી જાય એટલે કે છે જળ પર ચડવાની રમત રમ્યા હોત તો હું જીતી જાય તો ચંદુ કહે છે કે જે સૌથી મોટું જળ પાડી આપી દેવું કયું હોત તો હું જીતત એમ કરીને પણ હસવા લાગ્યો હા હા કરીને હસવા લાગ્યો એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાય પછી ટીકુડી શું કહે છે કે આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાય કહે છે કે જળ પાડવાનું રમ્યા હોત તો હું જીતત કે દર દર રમ્યા હોત તો હું જીતી જાય હું પણ જીતી જાય જે નાનામાં નાના ઘરમાં ઘૂસી શકે એ જીતે ટીકુ શું કહે છે કે જે નાના ને નાના ઘરમાં ઘૂસે એ જીતી શકે પછી એ હસવા લાગે કે એ કરીને હસવા લાગી એ સાંભળી ચંદુ હસી પડ્યો આ ટીકુની વાત સાંભળી અને ચંદુ શું કર્યો હસી પડ્યો હા કરવા લાગ્યો તેની સુંઢમાંથી પવન છૂટ્યો અતિની સુંઢમાંથી પવન છૂટ્યો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા તો જુઓ આજુબાજુની જે જમીન હતી ને એ પણ સ્વચ્છ થઈ ગઈ અને ટીકુ બહેન પણ ઉડવા લાગ્યા તે પણ ઉડી ગયા આમ હતી ભાઈ અને ટીકુ બહેને આ રીતના રમત રમી અને પછી આવી રીતના આજે એને પવન સુંઢમાંથી એને પવન છૂટ્યો એટલે આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ એ ટીકુ બેન તે પણ એના પવનથી ઉડી ગયા તો કેવી સરસ ચંદુ હતીની અને ટીકુની વાર્તા આપણને કેવી મજા આવી ને તમને વાર્તા સાંભળવાની તમે પણ આ વાર્તા વાંચજો એટલે જેથી તમને મજા આવશે હવે આગળ આપણે વાતચીત કરીએ 124 પાન નંબર ઉપર કયા પાન નંબર ઉપર 124 પાન નંબર ઉપર આ વાર્તામાંથી સૌથી વધારે મજા ક્યારે આવી તો હાથીની સુંઢમાંથી સુસુ કરતો પવન આવ્યો ને ફૂંકાયો અને બધા પાંદડા ઉડી ગયા એટલે કીડીવાળું પાંદડું પણ ઉડી ગયું તો આ વાર્તામાં ત્યારે મજા આવી હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે તો હાથી હપ્યો અને તેની સુંઢમાંથી પવન ફૂંકાયો એટલે બધા પાંદડા સામે કીડી વાળું પાંદડું પણ ઉડ્યું અને કીડી ઉડીને હાથીના પગ પાસે પડી કીડી ક્યાં પડી હાથીના પગ પાસે પડી તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કીડી સાથે કે હાથી સાથે કેમ તો મને એમ કે કીડી સાથે થપ્પો રમવાનું ગમે કીડીને શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવા આપણી ખરી કસોટી થાય હાથીને શોધતા તો વાર લાગે જ નહીં અને તે આપણને પણ મજા આવે તમારા વાલા મિત્રનું નામ શું છે તમે તેની સાથે કઈ રમત કરો તો તમારા વાલા મિત્રનું નામ જે હોય એ લખવાનું શરત છે નમન છે ગજગન છે કે ધ્યાન છે જે હોય એનું નામ લખવાનું અને તેની સાથે તમે જે રમતા હોય સત્તા કોકડી થપ્પો કે ચેસ કોઈ પણ રમત રમતા હોય એનું નામ તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરો શા માટે તો આપણે મિત્રો સાથે થપ્પો રમીએ તો બાથરૂમમાં સંતાઈએ અને બીજે બધે તાપે મળી જઈએ તો
bathroom apne maliye na ekta bathroom ma santavan apne pasand kari sada ma thappo ramvano thay to tame kaya kaya sthale santavan pasand karo to jo sada ma thappo ramvano thay to barna ni pachhal patri ni pachhal jeva sthale santai javan apne pasand kari ave sachu hoy to kan pakdo ane khotu hoy to nak pakdo ave apne joye ke sachu hoy to su pakadvano kan pakadvana ane khotu hoy to nak pakadvano evi ritna tamare aa karvano che to hathi ane kili dushman hata kon hathi ane kili to e banne dushman thoda hata to to banne ne paki dosti hati to aa vakya su che sachu che એટલે શું પકડવાનું કાન પકડવાના અને હાથી કુસ્તી રમવા માંગતો હતો હાથીને કુસ્તી રમવી હતી તો વાક્ય સાચું છે એટલે એમાં પણ કાન પકડવાનું હાથી કીડી દુશ્મન એટલે વાક્ય ખોટું છે એટલે નાક પકડવાનું છે હાથી જળ ઉપર સંતાઈ ગયો હાથી એમ કે જળ ઉપર સંતાઈ ગયો તો હાથી જળ ઉપર તો વાક્ય ખોટું છે એવું છે ખોટું છે એટલે નાક પકડવાનું તો આ તમારે વાક્યો વાંચવાના અને પછી જે સાચું વાક્ય હોય તો તમારે સાચું વાક્યની સામે કાન પકડવાના અને ખોટું હોય તો નાક પકડવાના બધું આપણે આવતા ભાગમાં જોઈશું